પડવામાં મારે બે પાંચ દિવસ આપવા પડે તો હે ભગવાન હે માલિક હે ઈશ્વર તમે મને બધું મૂકીને પાંચ દિવસ આપવાની છૂટ આપું મારો ભરોસો છે સામેથી હા અવાજ આવે ને તો લાખોની સંખ્યામાં ગાંધીનગર ભેગા થયું લાખોની સંખ્યામાં એટલે મારી વાત પૂરી કરું છું પણ તમારે તમારે ક્યાં થનગનાટ ઉભો કરવો પડે લીમડો ક્યારે કેતો નથી કે હું લીમડો છું વડલો ક્યારે કેતો નથી કે હું વડલો છું એની પરંપરા અને એના ગુણધર્મો આપણે કહીએ છીએ કે આ વડલો છે આ લીમડો છે આ નદી છે આ સાગર છે હા કે ના યુવાનને ક્યારે કેવું ના પડે કે હું યુવાન છું 60 વર્ષના 70 વર્ષના ઢોસા હોય યુવાનને શરમાવે એ રીતે ધન આંદોલનમાં નીકળી જાય ને તો હું તો એને 22 વર્ષનો માનું છું એને 22 વર્ષના આવો સૌ સાથે મળીને અમે નથી કહેતા કે અમારા વિરોધી એ જે આમ આદમી પાર્ટી આ કોઈ વાત નેતા તરીકે નહીં હું એ બાપુ તરીકે કહું છું અમે તમને અમે કે દઈશું બીજેપીને ગાળો દઈશું અમને જે નથી ગમતી એ પાર્ટીઓને ગાળો દઈશું તમને અમે નથી કહેતા કે તમે બીજી પાર્ટીને ગાળો દો અને અમારી પાર્ટીની પ્રશંસા કરો તમારા માટે કોઈ બીજી પાર્ટી લડતી હોય તો ત્યાં જવાની છૂટ આમ આદમી પાર્ટી જ આપી શકે એ તો ના આપી શકે લડવું પડશે નીકળવું પડશે બે પાંચ દિવસ આપવું પડશે અને જે જે લોકો તમને કહેશે કે દીકરા ફસાણા એને કહેજો કે અમે નથી ફસાણા આવતીકાલનું ભવિષ્ય આવતીકાલનું શિક્ષણ આવતીકાલની સરકારી સંસ્થા ફસાણી છે હા કે ના તમને એવું થાય છે કે જે રાષ્ટ્રનું અનાજ ખાધું છે જે શિક્ષકો પાસે ભણીને તમે અને હું આજે તાકડ ધીમના કરીએ છીએ જે શાળાઓમાંથી ભણીને તમે અને હું આજે મા બાપની આંખમાં તેજ જોઈ શકીએ છીએ એ શિક્ષક આજનો હોય કઈ કાલનો હોય કે આવતીકાલનો હોય એ દુખી ન થવો જોઈએ એવું એક કોઈ માનો છો હા કે ના રાષ્ટ્ર પ્રેમ એ તમારો ને મારો ધર્મ છે હા કે ના તમારો સમય આપો અમારી સાચી વાતમાં તમે સહમત રહેશો જો એક કોઈ અમારી વાતમાં દમ લાગતો હોય તો હાથ ઊંચો કરીને વચન આપો એક એક ભાઈ બહેન હાથ ઊંચો કરીને વચન આપો કે શિક્ષકના આ નીતિના ન્યાય માટે જ્યારે જ્યારે પણ ઉપરથી કંઈ પણ આહવાન થશે તો અમે અમારા પરિવાર સાથે ગ્રુપ સાથે માની પડીશું અને ખોટાને ખોટો અને સાચાને સાચું કહેવામાં ક્યારે મોડું નહીં કરીએ ક્યારે મોડું નહીં કરીએ ભારત માતા કી જય મારી જવાબદારી નથી સામે વાળાની જવાબદારી છે સામે વાળાની જવાબદારી નથી પહેલાની જવાબદારી છે નવરાત્રી અને માતાજીમાં એક કોઈ બિલીવ કરતા હો અને નવરાત્રીમાં ઇતિહાસ તપાસી લેતો જ્યારે જ્યારે સંકલ્પ લેવાના છે ને ત્યારે ત્યારે મોટી મોટી ઇમારતો હોય કે મોટી મોટી સરકારો હોય ઊંધી પડી છે પડી છે પરિવાર મારે પણ છે પરિવાર રાકેશભાઈને પણ છે પરિવાર મનોજભાઈને છે ભાઈ યુવરાજભાઈ સિંહ જેને કે એમને પણ છે અને આદિવાસી સમાજ અને આ વિસ્તારનું ઘરેણું ચેતરભાઈ વસાવાને પણ પરિવાર છે આ દેશી ભાષામાં અને ગામઠી ભાષામાં કહું તો અમે નવરા નથી અમારે પરિવાર છે અમારે 10 વાગે તૈયાર થઈને બાળકોને લઈને ગરબામાં જવાની ઈચ્છા થાય એક બાપ તરીકે અને એક મા તરીકે પણ તકલીફ ક્યારે પડે વેદના ક્યારે થાય સાહેબ ઘરમાં આવીને લૂંટી જશે તો એકબીજાનું કહ્યું ને કે આ મારો પ્રશ્ન નથી સગનભાઈનો છે આ સગનભાઈનો પ્રશ્ન નથી મગનભાઈનો છે આ મગનભાઈનો પ્રશ્ન નથી રમેશભાઈનો પ્રશ્ન છે મારા શબ્દો યાદ રાખજો 20-25 વર્ષમાં ઘરમાં આવેલી ખીચડી પણ કોક લઈ જશે પાછા વળવાની જરૂર છે પાછા વળવાની જરૂર છે અરે જે રાષ્ટ્રમાં 65% યુવાનો રહેતા હોય અને યુવાનને કેવું પડે કે તું જાય જેને કેવું પડે ને કે તું જાય કે 20 વર્ષનો હોય કે 30 વર્ષનો હોય હું વ્યક્તિગત એને યુવાન નહીં એને માંદલો ડોકલો માનું છું માંદલો ડોકલો માનું યુવાનની ડેફિનેશન સાયકોલોજીમાં જે થતી હોય યુવાનની ડેફિનેશન સમાજમાં જે થતી હોય યુવાનની ડેફિનેશન રાષ્ટ્ર કે રાજકારણમાં જે થતી હોય બીજાની આંખની પીડા અને બીજાની વેદના સમજીને
જેના હૈયામાં કઈ થતું ના હોય ને તો કોઈ દિવસ કોઈને કહેતા નહીં કે હું યુવાન છું, કોઈને કહેતા નહીં કે હું યુવાન છું. કદાચ તમારામાંથી કોઈ બિન રાજકીય માણસ હશે અને કહેશે કે આ આદમી પાર્ટી વાળા આવ્યા, રાજકારણ કરવા આવ્યા, દેશનું શિક્ષણ સુધરતું હોય, દેશનો શિક્ષક સુધરતો હોય, દેશની ગવર્નમેન્ટ સંસ્થાઓ સુધરતી હોય તો રાજકારણ ની ગાળો ખાવા પણ તૈયાર છે. પણ મારા લોક અમારી એકલાની જવાબદારી નથી, આ યુવરાજની એકલાની જવાબદારી નથી, આ મસાલાભાઈ એકલાની જવાબદારી નથી, નથી એકલાની જવાબદારી બાપુની, મનોજભાઈની કે રાકેશભાઈની કે કોઈ એકની. ફરીથી કહું છું, ઘરમાં માએ બનાવેલી ખીચડી પણ લઈ જશે તો આવા માયકાંગલા રહ્યા નથી. અને આ વાક્ય હું એટલા માટે કહું છું, મેં પણ એમબીએ એમએ બીએ જર્નાલિઝમ અને લો બધા એટલી ડિગ્રી આમાં બેઠેલા કોઈ પાસે નહીં હોય, એમ છતાંય લડીએ છીએ. અને ખાલી જે શિક્ષકોને લાગુ પડે એના પૂરતું આ નથી એટલી વાત કહીને મારા મારી વાત પૂરી કરવી છે. ઘણા લોકોને સાંભળવા છે, દેશ માટે ઘરમાંથી કોઈએ તાતણી જેટલું લોહી નથી પડ્યું, દેશ માટે પાલી ઘઉં કોઈને નથી આપ્યા, ગરીબ દીકરાને 20 રૂપિયાની નોટ નથી આપી, બાજુવાળાને હારા ટકા આવે તો આપને એમને વેદના થાય, ઘરમાં કોઈ હાથ ધોરણ સુધી ભણ્યું નથી, અને તોય હું દેશ ભક્તિની વાત કરું તો હું સાયલન્ટ દેશનો દુશ્મન કહેવાઉં કે ન કહેવાઉં? આવા દુશ્મનોને ગોતી ગોતીને અગ્નિ સંસ્કાર કરવો છે, ગોતી ગોતીને અગ્નિ સંસ્કાર. હું એ કહેવા માંગુ છું કે આ યાત્રા, આ વિદ્યા સહાયક, આ જે જ્ઞાન સહાયકની યોજના રદ, એટલે અમુક લોકો ચોરે મંદિરે કે ક્યાંક ગ્રુપમાં બેસીને કે માસ્તરો હલવાના, શિક્ષકો હલવાના, ગામડે પણ વાત થતી છે, કરો બીએ આપો ટેકતા, આવું થાય છે ને? એ કોણ કરાવે છે? બીજેપીના નેતાઓ કરાવે છે, બીજેપીના નેતાઓ કરાવે છે. સાંભળવાનો પ્રયત્ન કરજો, અને અહીંથી જે પીરસવામાં આવે ને તમારા પૂરતું નથી, તમે તો તમારું ઘૂંઘટ તો હલવાયેલું છે, તમે તો ફસાયેલા છો, એટલે આવો. લોકશાહીમાં માથા હશે ને, 5,000 ને 10,000 ને 25,000 ની વાતો નથી સમજાતી, ઘરે ઘરે થી નીકળી પડો, 2-5 લાખ ગાંધીનગરમાં ભેગા થાવ ને તો બાપ કઈ ને કહેવું જ કરે. મારી માને મજા નથી, મને આજે થોડો તાવ છે, આજે ખેતરમાં કોઈ કામ કરવા વાળું નથી, આજે મારી ગાયને કોઈ ધોવા વાળું નથી, આવતી પેઢીને બોક દોઈ જાય, જો આવા બાના દે હોય તો આવતી પેઢીને બોક દોઈ જાય. નીકળવું પડે ઘરે ઘરેથી. અને હું તમને કહું કે તમે જે ગામમાંથી આવો છો, જે સોસાયટી અને તાલુકો અને જિલ્લામાંથી આવો છો મારા બાપ, ત્યાં કહેજો. અને મને આનંદ છે કે નવરાત્રિમાં આ વાત આપણે જ્યારે સાંભળી રહ્યા છીએ, શ્રી રામની આરતી પણ થઈ રહી છે, આજના શબ્દો ફરશે મને બરોબર, શબ્દો ફરશે મને બરોબર. પણ મોટા મોટા ભાષણો થાય, મોટી મોટી તાળીઓ પડે, તલવારો ખેંચી લેવાનું મન થાય, અને હામે કોક લાકડી લઈને આવે એટલે ઓલા ગલુડિયાની જેમ કે 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 બેસી જાય, આવો યુવાન ન હોય, આવો યુવાન ન હોય. પોલીસ ને લાઠી ચલાવવી હોય તો લાઠી ચલાવે, ગોળીઓ મારવી હોય તો ગોળીઓ મારે. ગાંધીજીના રસ્તે ચાલ્યા છીએ, આશિક તો ભગતસિંહના પણ છીએ, આશિક તો ભગતસિંહના પણ છીએ. પગે લાગતા આવડે છે, પગે લગાડતા પણ આવડે છે. રાષ્ટ્ર માટે અને હક માટે માથું દેતા આવડે છે, ને જરૂર પડે તો વાંચતા પણ આવડે છે. આપણે આજના યુવક જયારે યુથ મોટિવેશનમાં નોન પોલિટિકલી કામ કરું ને, આપણે નાકુ વારવામાં માનીએ, આ કાઠિયાવાડી શબ્દ છે, નાકુ વારીએ. આ મારા આ મારો પ્રશ્ન નથી, આ તો મનોજભાઈ નો પ્રશ્ન છે. કરશન બાપુ તમારી ઘેરે રેલો આવશે ને તો ધોતી હાથમાં નહીં લે, કરશન બાપુને યાદ હોવી જોઈએ. પહેલી ભવને, અરે યુવાનો તમારામાં એક તાકાત છે, તમે જો થામી લો તમને ક્યાંક ને ક્યાંક પ્રાંતના નામે જ્ઞાતિ નામે જો થામી લો તમને ક્યાંક ને ક્યાંક પ્રાંતના નામે જ્ઞાતિના નામે ધર્મ
પ્રિયાની લીંડાની જેમ નોખા કરવાનું કામ આ લોકોએ કર્યું છે, નોખા કરવાનું કામ આ કર્યું છે. પ્રશ્ન એ થાય કે ગાંધીનગર લાખોમાં કેમ આવું? અમે તો એટલા જ છીએ, તમે એકલા નથી. આ ષડયંત્ર કેટલું મોટું છે, કોઈ મીડિયાએ નોંધ નથી લીધી, કોઈ શિક્ષણ શાસ્ત્રએ નોંધ નથી લીધી. સાહેબ આનું બુકિંગ કોણે કરાવ્યું? તમે કરાવ્યું? આ હોલનું તમે કરાવ્યું ને ભાઈ? બુક કરાવવા ગયા રામજી મંદિરમાં મનોજભાઈ, ત્યારે એને એવું કહ્યું હોય કે અમે તમને ફ્રીમાં આપીશું, અમે તમને ફ્રીમાં આપીશું, સામા 11,000 યાત્રામાં આપીશું, પણ હોલ ગમે ત્યારે પડી જાય એમ છે, આમાં છે કોઈ મળતનો દીકરો પછી અહીંયા બેસે? ક્યાં ક્યાં આવ્યો તો કોણે કોણે એવું મૂકી? તો તમે રાખો છોકરો લાગી ગયો, છોકરી લાગી ગઈ, 2,00,000 રૂપિયા ખર્ચે તમારી આજુબાજુના વિસ્તારમાં, તમારા ગામડામાં, તમે જે પણ વિસ્તારમાંથી આવતા હોય ત્યાં લોકોને સમજાવજો, ત્યાં લોકોને સમજાવજો કે બાજરાના ડુંડા ગમે એટલા મજબૂત હોય પણ ખરા સમયે ચકલાનું ધ્યાન ન રાખીએ ને તો બાજરાની ભૂણી ભરાતી નથી, બાજરાની ભૂણી ભરાતી નથી. એ રીતે બાપ, આ પ્રશ્ન કોઈ ટેક ટાંક કે ભવિષ્યના શિક્ષકો માટે નથી. મેં જે કહ્યું એ પ્રમાણે કે આ એક સામાન્ય હોલ રામજી મંદિરના સાનિધ્યમાં આપણે બેઠા છીએ, આપણે સામે 1,00,000 આપે એમ છતાંય જો એ પડી જવાની શક્યતા હોય, એના ઉપર ભરોસો ના હોય તો આપણે અહીંયા તકતા નથી. સિક્યુરિટી છે, સાયકોલોજીના માસ્ટરો અને શિક્ષકો હશે એને ખબર હશે, સિક્યુરિટી હોય એનામાં તાકાત હોય. આ લોકોએ ફોજમાં ચાલુ કર્યું છે ઘણું બધું, આપણે એ બધી વાતોમાં નથી કરવું. પણ સાહેબ, જે શિક્ષકની ઉપર 5 વર્ષની કે અમુક સમય મર્યાદાની તલવાર લટકતી હશે ને, હું મજૂરી કરતો હોઈશ, હું ખેડૂત હોઈશ, હું નાનો માણસ હોઈશ કે કદાચ કરોડપતિ હોઈશ, મારું બાળક ત્યાં ભણતું હોય છે અને મારા શિક્ષક, મારા બાળકના શિક્ષકના ગુરુ ઉપર તલવાર લટકતી હોય ને, તો એ મારો બાળક ક્યારે ભગતથી ભેદા ન થાય, ન થાય, ન થાય. કદાચ તમને કોઈ એવું કહે કે તમે ફસાણા, તમારે આ પ્રોબ્લેમ છે, તો એને કહેજો કે અમે તો અમારો રોટલો મજૂરી કરીને ખાઈએ હો, અમે અમારો રોટલો ખેતી કરીને ખાઈ લેવું, અમે અમારો રોટલો નાની મોટી નોકરી કરીને ખાઈ લેવું, પણ વિશ્વાસથી ભરેલા શિક્ષણ, વિશ્વાસથી ભરેલા માસ્ટર દ્વારા મળતું શિક્ષણ તારા બાળકને નહીં મળે ને, તારું બાળક પણ માય કાંગડું થશે. યાદ રાખજો, યાદ રાખજો, એ સમજાવવાની જરૂર છે. આ પ્રશ્ન નાનો નથી, પડી ભોગવે એવો નથી મારા બાપ. તમે સમજો છો ને કે કદાચ હું અત્યારે આ બોલું છું અને ક્યાંક કોઈ ચા ગન પોઈન્ટ વાળો હોય કે બાવા હવે બોલ, કઈ આડાઉડું બોલો તો ગોલી મારી દે, આવું થાય કે ના થાય? મળતનો દીકરો પોતાના કૌશલ્યને ત્યારે જ દિશી શકે જ્યારે બંધાયેલો ન હોય. હું શિક્ષક હોઉં કે ના હોઉં, મારો દીકરો કે મારી દીકરી, ગુજરાતનો દીકરો કે દીકરી, દેશનો દીકરો કે દીકરી જ્યારે સ્કૂલમાં જાય છે, અરે સાહેબ મરદાન વિના પાઠ લેવા માટે દરપો પાસે જવાય? આ સરકારનું ઇન્ટરનેશનલ લેવલે મોટું ષડયંત્ર છે કે તાકાત વાળો ભવિષ્યમાં યુવાન ન થવો જોઈએ, દેશ માટે અને ખોટી નીતિઓ માટે અવાજ ઉઠાવી શકે એવો કોઈ યુથ અને યુથનો સમૂહ ઉભો ન થવો જોઈએ. ઘણા લોખંડી પાઇપો ઢાંકવાના પ્રયત્ન કરે છે, એમ છતાંય ક્યાંક ને ક્યાંક એ પાઇપો તોડીને આવા સિંહો નીકળી પડે છે. એ એ એ સિંહોને ભાઈ, તમારે ક્યારે શિક્ષક બનવાનું છે? બનવા કોઈ નથી, બનવાનું કોઈ નથી. અમને ચિંતા છે, મારે ના કહેવું જોઈએ પાર્ટી પ્રોટોકોલ ગણા, અમે તો કરોડપતિ છીએ, અમારા બાળકને તમે ગમે 5,00,000 ફી ભરી મૂકી દઈશ, પણ ગરીબ ભારતનો અને ગરીબ ગુજરાતનો દીકરો કે દીકરી જે શાળામાં ભણતો હોય, એની શિક્ષક અને એની શિક્ષિકા
डर वगर डर कयो पांच वर्ष जाता वार नहीं लगती है अनुभव हे ये डर भविष्य बनावो धर्म है क्या करते बाकी तो पहला सीजन में मजूर आवे सीजन पूरी थाय मजूर वया जाए साहेब शिक्षक चलीवा जे विस्तार में जे राज्य में ने जे गुजरात में गुरु गण ने कौन मानवामा आयु छे ने क्या ताबाही आई छे ताबाही आई छे क्या क्या गुरु ने कौन मानवामा आया छे ए विस्तार ने टूक भविष्य में एवा नबळा युवानो आध्यात्मिक राष्ट्र प्रत्ये नखवा प्रेम हो तो जे धर्म में मानता हो ए धर्म ने एक प्रार्थना करजो नमाज पढ़जो चर्च में जजो जेमा मानता हो करजो अने अंदर थी कहजो